ધોળકા તાલુકાની સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા તાલુકા મામલતદાર રીતેશભાઈ ભગોરાને આવેદનપત્ર પાઠવી પડતર માંગણીનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર દ્વારા આપેલ 19 સપ્ટેમ્બર 2022ના રોજ સરકારને આવેદનપત્રથી અમારા છેલ્લા 2 વર્ષથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આ બાબતે અમારા પડતર પ્રશ્નોના સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાય તે હેતુથી અમારી માંગણી સરકાર સુધી પહોંચાડવા જણાવાયું હતું અને અમારી માંગણીનો નહીં સ્વીકારાય તો અમો રાજ્ય એસોસિએશન દ્વારા આપેલ કાર્યક્રમને સમર્થન આપીશું। આગામી 2 ઓક્ટોબરથી વિતરણ વ્યવસ્થાની તમામ કામગીરીથી અળગા રહેવા રાજ્ય એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં અમદાવાદ જિલ્લાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો વિતરણ વ્યવસ્થાની તમામ કામગીરીથી અળગા રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ઇલિયા શેખ સાથે ખબર ગુજરાત લાઈવ ધોળકા।